हेलो स्टूडेंट, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश अने एनी अंदर ब्लैक बक जे पुस्तक छे एनी आज आपणे वात करवाना छे, जे सप्लिमेंटरी रीडर अने यूनिट नंबर 1 ध ब्लैक ब्यूटी ऑफ वेळावदर। एटले वेळावदर जे आपणा ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આવેલું છે અને ત્યાં એક અભયારણ છે કાળિયાર, બ્લેક બક કાળિયારનું અભયારણ છે ત્યાં આવેલું છે, તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો ચાલો આપણે યુનિટ નંબર 1 જોઈએ। અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર પણ સાથે સાથે જોતા જવાના છે, પેરેગ્રાફ સમજવાનો છે અને એને રિલેટેડ ક્વેશ્ચન છે એ પણ આપણે સમજવાના છે। એટલે અહીંયા લખેલું છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે આ પેરેગ્રાફ સમજો, વાંચો અને એનો આન્સર છે તમે આપો। શરૂઆત કરીએ। બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ્સ। બ્લેક બક એટલે કાળિયાર, બરોબર, એક હરણ જેવું પ્રાણી આવે, હરણની એક પ્રકારની જાતિ બ્લેક બક, એને કાળિયાર ગુજરાતીમાં કહેવાય। ઇઝ ધ ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી, ઓફ ઓલ ધ એન્ટેલોપ્સ, એન્ટેલોપ્સ એટલે હરણ, હરણની જાતિ કે હરણની જેટલી પણ જાતિઓ છે એ બધી જાતિમાં બ્લેક બક, આ કાળિયાર છે, સૌથી ઝડપી પ્રાણી છે। ઇટ ઇઝ ફાઉન્ડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, નોટ ઓનલી ઇન ઇન્ડિયા કે તે ફાઉન્ડ એટલે મળી આવું, કે ફક્ત ભારતમાં નહીં, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, પરંતુ તે પાકિસ્તાનમાં પણ, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ, પાકિસ્તાન, નેપાળ અને થોડીક બીજા જે દેશો છે એમાં પણ આ બ્લેક બક, કાળિયાર છે, જોવા મળે છે। ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડેડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર। હવે અહીંયા તમને ક્વેશ્ચન પહેલો તો એવો પૂછી શકે કે ભાઈ કઈ એન્ટેલોપ્સની જાતિમાં કયું પ્રાણી છે સૌથી વધારે ઝડપી છે, તો એની અંદર આવશે બ્લેક બક। હવે અહીંયા શરૂઆત કરીએ બીજી એક વાત। ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ભારતની અંદર કઈ કઈ જગ્યાએ મુખ્યત્વે તે જોવા મળે છે એવો પણ ક્વેશ્ચન હોય, તો ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, તે મહારાષ્ટ્રમાં જોવા મળે છે, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા। તો ભારતના આટલા રાજ્યોની અંદર આ કાળિયાર છે મુખ્યત્વે જોવા મળે છે, બ્લેક બક છે જોવા મળે છે। હવે આપણે ગુજરાતની વાત કરીએ। ઇન ગુજરાત, ગુજરાતમાં બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર, કે આપણે જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર બ્લેક બક, કાળિયાર છે જોવા મળે છે। ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ, ઓરિજિનલ એટલે મૂળ, હેબિટેટ એટલે સ્થાન જ્યાં તે મૂળ રહેતા હોય એનું મૂળ સ્થાન છે, ઇઝ ઓપન પ્લેન્સ, એ કેવું હોય છે, ખુલ્લા મેદાનો, ઓપન પ્લેન, પ્લેન એટલે મેદાન, ખુલ્લા મેદાનો એન્ડ નોટ ડેન્સ જંગલ્સ, ડેન્સ એટલે ખૂબ ગાઢ, જંગલ એટલે જંગલો, એનો રહેઠાણ છે એ ખૂબ ગાઢ જંગલો નહીં પરંતુ ખુલ્લા મેદાનો હોય છે, કાળિયાર છે ખુલ્લા મેદાનોમાં જોવા મળે છે। ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, કે સૌરાષ્ટ્રમાં આવેલું જે વેળાવદર છે એ બ્લેક બક નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન એ જાહેર કરેલું છે, એ રાષ્ટ્રીય ઉદ્યાન જે આવેલું છે ભાલ રિજન સૌરાષ્ટ્રની અંદર એ ખૂબ જાણીતું છે રાષ્ટ્રીય ઉદ્યાન આપણું કાળિયાર માટેનું, બરાબર, એ આપણે નોટિસ કરીશું કે ભાઈ એનું જે નેશનલ પાર્ક છે કઈ જગ્યાએ આવેલું છે, રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ આવેલું છે, તો કે વેળાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રની અંદર જે ભાલ વિસ્તાર છે એની અંદર એક નાનું એવું વેળાવદર છે, એની અંદર આ નેશનલ પાર્ક આવેલું છે। આગળ જોઈએ। બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર, આ જે બ્લેક બક છે નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ, કઈ જગ્યાએ આવેલું છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ, ભાવનગર જિલ્લામાં, ઓફ ગુજરાત સ્ટેટ ઇન્ડિયા, એટલે કે ભારતની અંદર જે ગુજરાત રાજ્ય આવેલું છે, ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની અંદર આ બ્લેક બક કાળિયારનું છે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। એસ્ટાબ્લિશ ઇન 1976, ક્યારે સ્થાપના, એસ્ટાબ્લિશ એટલે સ્થાપના કરી હતી, ક્યારે સ્થાપના કરી હતી, ઇન 1976, 1976ની અંદર આની સ્થાપના થઈ હતી। ઇન ધ ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, કઈ જગ્યાએ, તો કે સૌરાષ્ટ્રનો જે ભાલ વિસ્તાર છે, ભાલ વિસ્તારની અંદર 1976માં આ કાળિયારની છે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ હતી। ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ
હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર, કે આ જે નેશનલ પાર્ક છે કઈ જગ્યાએ આવેલું છે, તો કે ભાવનગરથી જે ભાવનગર સિટી છે એનું જે મુખ્ય ક્વાર્ટર હેડક્વાર્ટર બરાબર ને, એનું મુખ્ય જે મથક છે જિલ્લાનું, એ જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 72 કિલોમીટરના અંતરે છે એ આવેલું છે. ધો ધ પાર્ક ઇઝ ઓપન, આ પાર્ક એટલે કે નેશનલ પાર્કની વાત કરે છે, ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર, આખા વર્ષ દરમિયાન ખુલ્લું જ હોય છે. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ ધ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક. થ્રુ ધ પાર્ક ઓપન થ્રુ આઉટ ધ યર, આખા વર્ષ દરમિયાન આ પાર્ક ખુલ્લું હોવા છતાં ધ પીરિયડ બિટવીન એટલે કે સમયગાળો ક્યાંથી ક્યાં લઈને, મોન્સૂન એટલે ચોમાસાથી લઈને વિન્ટર શિયાળા સુધીનો જે સમયગાળો હોય છે, કયા મહિનાની વાત કરીએ તો મિડ જૂન મધ્ય જૂનથી લઈને માર્ચ એન્ડ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં જે સમયગાળો હોય છે, ઇઝ અ ગુડ પીરિયડ એટલે કે સારો સમય હોય છે ટુ સી ધ બ્લેક બક. બ્લેક બકને જોવા માટે નિહાળવા માટેનો સમય એ ચોમાસાના શરૂઆતથી આપણે જે વિન્ટર શિયાળો પૂરો થાય છે માર્ચના એન્ડ સુધીમાં એ તમને બ્લેક બક્સ એ સારી રીતે જોવા મળે. ધ બેસ્ટ ટાઈમ, આગળની જે વાત કરીએ ગુડ પીરિયડ એક સારો સમયગાળો છે, પણ સૌથી સારો સમય, ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેળાવદર, વેળાવદરની મુલાકાત લેવાનો સૌથી સારો સમય હોય ઇઝ ડિસેમ્બર ટુ માર્ચ, બીકોઝ ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીનો છે. કારણ હવે એનું કારણ આપે છે, શા માટે એ બેસ્ટ ટાઈમ છે, મેની સ્પેસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, સ્પેસીસ એટલે જાતિઓ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, માઇગ્રેટરી બર્ડ્સ એટલે સ્થળાંતરિત થતા પક્ષીઓ, એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ હોય જે જતા હોય પક્ષીઓ એને માઇગ્રેટરી પક્ષીઓ કહેવાય. વિચ ઇન્ક્લુડ 3 સ્પેસીસ ઓફ હેરિયર્સ, લેઝર ફ્લોરિકન્સ, ઇગલ્સ, વેડર્સ, મેની અધર વોટર બર્ડ્સ અરાઈવ ટુ સ્પેન્ડ વિન્ટર. કઈ કઈ જાતિઓ ભારતની અંદર આવે છે, માઇગ્રેટરી બર્ડ કયા કયા આવે છે, કે હેરિયર્સ, લેઝર ફ્લોરિકન, ઈગલ એટલે કે ગરુડ, એન્ડ વેડર્સ એટલે કે જે સારસ છે, કે જે પાણીની અંદર તરતા પક્ષીઓ છે, એ પક્ષીઓ આ શિયાળો ગાળવા માટે ભારતની અંદર આવે છે. તો અહીંયા 2-3 વસ્તુની વાત કરી, પહેલું તો કે કઈ જગ્યાએ એ સિચ્યુએટેડ છે, એસ્ટાબ્લિશ ક્યારે કરવામાં આવ્યું છે, તે કયો ટાઈમ છે એ સૌથી સારો છે બ્લેકબકને નિહાળવા માટેનો, અને કયા કયા પક્ષીઓ છે એ ભારતની અંદર શિયાળો વિતાવવા માટે આવે છે, આ પેરેગ્રાફની અંદર એટલું આપણે જોયું. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ્સ, કે એન્ટેલોપ્સ એટલે કે હરણની જે જાતિ છે એમાંથી સૌથી ઝડપી જાતિ કઈ છે, તો એની અંદર આવે છે બ્લેક બક. ધ બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ, કે બ્લેક બક છે સૌથી ઝડપી જાતિ છે. બીજો ક્વેશ્ચન જોઈએ, વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા, કે ભારતની અંદર આ બ્લેક બક છે એ ક્યાં જોવા મળે છે. ઇન ઇન્ડિયા ધ બ્લેક બક ઇઝ ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ એન્ડ તમિલ, આટલા રાજ્યોની અંદર છે એ બ્લેક બક છે, કાળિયાર છે, જોવા મળે છે. વેર ઇઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક, કે કાળિયારનું નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કઈ જગ્યાએ આવેલું છે. ધ બ્લેક બક નેશનલ પાર્ક ઇઝ એટ વેળાવદર ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, કે બ્લેક બક છે એ રાષ્ટ્રીય ઉદ્યાન એ વેળાવદર ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, વેન વોઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ, એસ્ટાબ્લિશ એટલે એની સ્થાપના કરવામાં આવેલી, વેન એટલે ક્યારે, સમય પૂછે છે. વેન વોઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટલે કે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એની સ્થાપના કરવામાં આવી. ધ બ્લેક બક નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1976, કે કાળિયાર છે એનું રાષ્ટ્રીય ઉદ્યાન 1976ની અંદર છે સ્થાપના કરવામાં આવી. આગળનો ક્વેશ્ચન જોઈએ, વિચ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક, આપણે હમણાં પેરેગ્રાફની અંદર વાત કરી કે કયો સમય છે એ સારો છે બ્લેક બકને જોવા માટેનો. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી બ્લેક બક, કે ચોમાસાની શરૂઆતથી લઈ અને શિયાળાના અંત સુધી એટલે ક્યાંથી,
तो कि मध्य जून थी मार्च ना महीना ना एंड सुधी में ए सारो समय छे जोवा माटे नो गणाय छे। वाय इज डिसेम्बर टू मार्च द बेस्ट टाइम टू विजिट द ब्लेकबक नेशनल पार्क, એ શા માટે ડિસેમ્બર થી માર્ચ મહિના સુધીનો ટાઈમ છે, સમય છે, એ સૌથી સારો સમય છે બ્લેકબકની મુલાકાત કરવાનો? તો કે ડિસેમ્બર ટુ માર્ચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ, સૌથી સારો સમય છે ટુ વિઝિટ ધ બ્લેકબક નેશનલ પાર્ક, કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનું, બીકોઝ કારણ કે મેની સ્પેસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, કે ઘણી બધી સ્થળાંતરિત પક્ષીઓની જાતિ અરાઈવ ધેર ટુ સ્પેન્ડ ધ વિન્ટર, અરાઈવ ધેર એટલે આવી પહોંચે છે, ટુ સ્પેન્ડ ધ વિન્ટર એટલે કે શિયાળો ગુજારવા માટે, એટલે તમને એ જગ્યાએ કાળિયાર તો જોવા મળશે જ, પણ ઘણા બધા માઇગ્રેટરી બર્ડ્સ એ પણ તમને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જોવા મળશે, એટલા માટે ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીનો સમયગાળો છે સૌથી સારો સમયગાળો ગણાય છે। લાસ્ટ ક્વેશ્ચન, નેમ ધ માઇગ્રેટરી બર્ડ્સ મેન્શન ઇન ધ પેસેજ, પેરેગ્રાફની અંદર આપેલો જે સ્થળાંતરિત પક્ષીઓની વાત છે એના નામ છે તમે જણાવો। તો એની અંદર એરિયર્સ, લેઝર ફ્લોરિકન્સ, ઇગલ્સ એન્ડ વેડર્સ, બરોબર આ પેરેગ્રાફની અંદર અંડરલાઇન પણ કરેલા છે કે આવા આવા ક્વેશ્ચન પૂછી શકાય અને એના ક્વેશ્ચન અને આન્સર પણ તમને અહીંયા આપેલા છે। આગળ વધીએ, બ્લેકબકની હજુ થોડીક વધારે માહિતીઓ છે આપણે મેળવીએ। ધ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ જિંકા ઇન તેલુગુ લેંગ્વેજ, કે બ્લેકબક કાળિયાર છે એ કૃષ્ણ જિંકા તરીકે પણ જાણીતું છે, કઈ ભાષાની અંદર? તેલુગુ ભાષાની અંદર, કે તેલુગુની અંદર કૃષ્ણ જિંકા નામે પણ તે ઓળખાય છે। ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ, ઇટ હેઝ બીન ડિક્લેર કરવું એટલે જાહેર કરવું છે, જાહેર કરી દીધેલું છે, ધ સ્ટેટ એનિમલ એટલે રાજ્ય પ્રાણી ઓફ આંધ્રપ્રદેશ, આ આંધ્રપ્રદેશનું એક રાજકીય પ્રાણી તરીકે પણ એને જાહેર કરી દીધું છે। અધર લોકલ નેમ્સ એટલે ઘણા બધા મૂળ નામો પણ ફોર ધ સ્પેસીસ ઇન્ક્લુડ, કે આ જાતિના અલગ અલગ પણ બધા સામાન્ય નામ હોય છે, સ્થાનિક નામ હોય છે, લોકલ નેમ એટલે સ્થાનિક નામો, ઇન્ક્લુડ કાલા હિરણ, આને કાળા હિરણ પણ તરીકે ઓળખાય છે, સાસિન તરીકે પણ ઓળખાય છે, ઇરાલાઇલ માન તરીકે પણ ઓળખાય છે, કૃષ્ણ મૃગા ઇન કન્નડ, કન્નડની અંદર એ કૃષ્ણ મૃગ તરીકે પણ ઓળખાય છે, એન્ડ કાળવિત ઇન મરાઠી, અને મરાઠીમાં તે કાળવિત તરીકે પણ ઓળખાય છે। તો આ બધાના લોકલ નામ છે, કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાન પ્રમાણે અને અલગ અલગ નામોથી પણ બોલાવવામાં આવતા હોય છે। અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન મિથોલોજી એટલે કે આ જે આપણું જે ઇન્ડિયન એટલે કે પૌરાણિક જે વસ્તુઓ છે, ભારતીય જે પૌરાણિક વસ્તુઓ છે, એ પૌરાણની અંદર બ્લેકબક ઓર કૃષ્ણ ઝિંકા ઇઝ કન્સિડર એઝ ધ વ્હીકલ ઓફ ધ ગોડ મૂન, બ્લેકબક ઓર કૃષ્ણ ઝિંકા એટલે કે કાળિયારની વાત છે, ઇઝ કન્સિડર એટલે એઝ અ વ્હીકલ ઓફ ધ ગોડ મૂન, કે ચંદ્ર ભગવાનનું વાહન તરીકે પણ એનો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે આ પ્રાણીનું મહત્વ પણ વધારે છે। પૌરાણિક ગ્રંથોની અંદર વાત કરીએ તો આને ચંદ્ર ભગવાનનું વાહન તરીકે પણ માનવામાં આવે છે। અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ એટલે કે જે ગરુડ પુરાણ છે, એક ગ્રંથ છે, એની અંદર કૃષ્ણ ઝિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ લાવે છે, ઇન ધ એરિયાઝ વેર ધે લીવ, ઇન ધ એરિયાઝ એટલે કે એ વિસ્તારની અંદર, વેર કે જ્યાં, ધે લીવ તે રહે છે, કે જ્યાં પણ કાળિયાર રહે છે એ કાળિયાર એ વિસ્તારની અંદર સમૃદ્ધિ પણ લાવે છે, આવું ગરુડ પુરાણની અંદર લખેલું છે। આપણું એક શાસ્ત્ર છે ગરુડ પુરાણ, એની અંદર પણ એનો ઉલ્લેખ થયેલો છે। ક્વેશ્ચન જોઈએ આ પેરેગ્રાફના, વોટ ઇઝ ધ બ્લેકબક કોલ્ડ ઇન તેલુગુ, કે તેલુગુની અંદર બ્લેકબક એટલે કાળિયારને શું કહેવામાં આવે છે, તેલુગુનું સ્થાનિક, તેલુગુની અંદર કાળિયારનું સ્થાનિક નામ શું છે? The black buck is called Krishna Jinka in Telugu. Krishna Jinka તરીકે પણ એ ઓળખાય છે. Write any three local names of the black buck. કાળિયારના ત્રણ સ્થાનિક નામ લખો. તો એની અંદર કાળા હિરણ, ઈરાલાય માન અને સાસિન આ ત્રણ નામનો ઉલ્લેખ પેરેગ્રાફની અંદર કરેલો છે.
विच स्टेट हेज डिक्लेर्ड द ब्लेक बग एज इट्स स्टेट एनिमल, कयु राज्य है एने आ काळियार ने राजकीय प्राणी तरीके जाहिर कर्यू छे? तो एनी अंदर आंध्र प्रदेश, आंध्र प्रदेश हेज डिक्लेर्ड द ब्लेक बग एज इट्स स्टेट एनिमल, तेने एना राष्ट्रीय राज्य प्राणी तरीके पण जाहिर करेलू छे। वॉट डज द इंडियन मिथोलॉजी से अबाउट ब्लेक बग? इंडियन मिथोलॉजी एटले भारतीय जे पौराणिक छे, पौराण छे, एनी अंदर ब्लेक बग विषे, काळियार विषे शुं कहेवामां आव्युं छे? अकॉर्डिंग टू द इंडियन मिथोलॉजी द ब्लेक बग इज द व्हीकल ऑफ गॉड मून, के भाई भारतीय जे संस्कृति छे, पौराणिक वात छे, एनी अंदर काळियार ने चंद्र भगवान नुं वाहन पण मानवामां आवेलुं छे। वॉट डज द गरुड़ पुराणा से अबाउट द ब्लेक बग? वॉट डज द गरुड़ पुराणा से एटले के गरुड़ पुराण छे ए काळियार विषे शुं कहे छे? अकॉर्डिंग टू द गरुड़ पुराणा कृष्ण जिंका ब्रिंग्स प्रोस्पेरिटी इन द एरिया वेर दे लीव। कृष्ण जिंका एटले काळियार ब्रिंग्स प्रोस्पेरिटी एटले हुं कहेवाय के समृद्धि, के समृद्धि लावे छे इन द एरिया, ए विस्तारनी अंदर, वेर दे लीव के ज्यां, वेर एटले के ज्यां, दे एटले तेओ, लीव एटले रहे छे, काळियार ज्यां रहे छे त्यां समृद्धि लावे छे, आवुं गरुड़ पुराणनी अंदर पण कहेवामां आवेलुं छे। वॉट इज द ब्लेक बग कॉल्ड इन मराठी? मराठीनी अंदर ब्लेक बग ने शुं कहेवामां आवे छे? द ब्लेक बग इज कॉल्ड काळवित इन मराठी। ब्लेक बग ने एटले के काळियार ने मराठीमां स्थानिक नाम काळवित तरीके पण ओळखवामां आवे छे। वॉट इज द ब्लेक बग कॉल्ड इन कन्नड? कन्नडनी अंदर ब्लेक बग ने क्या नाम थी ओळखवामां आवे छे अथवा तो शुं कहेवामां आवे छे? द ब्लेक बग इज कॉल्ड कृष्ण मृगा इन कन्नड, के काळियार ने कन्नडनी अंदर कृष्ण मृगा पण कहेवामां आवे छे। तो आ पेरेग्राफ उपरथी आटला आपणे क्वेश्चन जोया, आगळ पेरेग्राफ जोईए अने पछी एना क्वेश्चन જોઈશું। ધ બ્લેક બગ ઇઝ ફેમસ ફોર ઇટ સ્પાઇરલ હોર્ન્સ। આ બ્લેક બગ, કાળિયાર છે, ઇઝ ફેમસ એટલે કે પ્રખ્યાત છે, શેના માટે? ફોર ઇટ સ્પાઇરલ હોર્ન, સ્પાઇરલ એટલે આમ ચક્રાકાર, ગોળ, બરોબર? સ્પાઇરલ આપણે બુક સ્પાઇરલ કરાવીએ, એની સ્પ્રિંગ કેવી હોય ગોળ ગોળ, એ રીતે એના શિંગડાઓ છે એ પણ સ્પાઇરલ હોય છે એટલે કે ચક્રાકાર હોય છે। ધ ડિસ્ટિંક્ટિવ એટલે કે આકર્ષિત, બરોબર, હોર્ન્સ ઓફ ધ બ્લેક બગ કન્નડા આર રિંગ્ડ વિથ 1-4 સ્પાઇરલ ટર્ન્સ। ધ ડિસ્ટિંક્ટિવ એટલે થાય આકર્ષિત, હોર્ન્સ એટલે શિંગડાઓ ઓફ ધ બ્લેક બગ, આ જે કાળિયારના છે શિંગડાઓ છે કેવા હોય છે? રિંગ્ડ, રિંગ્ડ એટલે ગોળ આકારના હોય છે, વિથ 1-4 સ્પાઇરલ ટર્ન્સ એટલે કે બે, 1-4 આટાઓ છે આમ ગોળ ફરેલા હોય છે શિંગડાઓના। ધે કેન બી એઝ લોંગ એઝ 28 ઇંચીસ, આ શિંગડાઓ છે કેટલા લાંબા હોઈ શકે? ધે કેન બી એઝ લોંગ એઝ 28 ઇંચીસ, 28 ઇંચ જેટલા લાંબા પણ હોઈ શકે। ઇન ધ મેલ, હવે કાળિયાર છે ને પુરુષ છે અથવા તો નર છે અથવા તો માદા છે કઈ રીતે ઓળખાય એની વાત કરી છે। ઇન ધ મેલ એટલે કે નરની અંદર ધ અપર બોડી ઇઝ બ્લેક, અપર બોડી એટલે એનો જે પીઠનો ભાગ હોય છે એ કેવો હોય છે? બ્લેક હોય છે। એન્ડ ધ બેલી, બેલી એટલે પેટનો ભાગ, એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઈટ, આઈ આંખોની ફરતેનો ભાગ છે કેવો હોય છે? સફેદ હોય છે, પેટનો ભાગ અને આંખની ફરતેનો ભાગ છે એ સફેદ હોય અને પીઠનો ભાગ છે એ બ્લેક હોય, કાળો હોય। આ નરની વાત કરી। ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ, હવે ફિમેલની વાત કરી કે ફિમેલની બોડી કેવી હોય? ધ લાઇટ બ્રાઉન, ઝાંખી ભૂરી કલરની, ઝાંખા ભૂરા કલરની છે એ માદા હોય છે, યુઝ્યુઅલી હોર્નલેસ, કેવી હોય? શિંગડા વગરની, કે મોટાભાગની જે આ કાળિયાર છે જે માદા હોય એ કેવી હોય છે? તો કે શિંગડા વગરની હોય છે, એટલે આપણે સામાન્ય રીતે ખબર પડી જાય કે શિંગડાવાળા છે એ નર હોય અને શિંગડા વગરના છે એ માદા હોય। બ્લેક બગ યુઝ્યુઅલી રોમ
ऑन द प्लेन्स इन हर्ड ऑफ 15 टू 20 एनिमल्स विथ वन मेल लीडर ब्लेक बक એટલે કાળિયાર યુઝ્યુઅલી સામાન્ય રીતે રોમ એટલે ફરતા હોય છે ઓન ધ પ્લેન્સ પ્લેન્સ એટલે મેદાનની અંદર ઇન હર્ડ હર્ડ એટલે ટોળું બરોબર એચ ઈ આર ડી એસ હર્ડ્સ એટલે હું થાય ટોળું ઓફ 15 ટુ 20 એનિમલ્સ 15 થી 20 જેટલા પ્રાણીઓના ટોળ એટલું ટોળું હોય 15 થી 20 પ્રાણીઓનું વિથ વન મેલ લીડર એટલે કે એની અંદર એક નર કાળિયાર હોય અને બાકીની બધી માદા છે કાળિયાર હોય એટલું 15 થી 20 પ્રાણીઓનું ટોળું છે હોય છે ઓન ધ ઓપન પ્લેન ખુલ્લા મેદાનમાં ધ બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ખુલ્લા મેદાનની અંદર વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ એટલે કે કાળિયાર છે ખૂબ ઝડપી સૌથી ઝડપી પ્રાણી છે એન્ડ કેન આઉટરન એટલે દોડી શકે છે મોસ્ટ પ્રીડેટર ઓવર લોંગ ડિસ્ટન્સ મોસ્ટ પ્રીડેટર પ્રીડેટર એટલે પ્રાણી શિકાર બરોબર જે પ્રાણી શિકારી હોય એટલે કે કાળિયારને જે ખાનાર પ્રાણીઓ હોય તે એની કરતાં પણ લાંબા ડિસ્ટન્સ જ્યારે દોડવાનું થાય બરોબર કે જ્યારે એની પાછળ કોઈ પ્રાણી શિકારી પડ્યું હોય અને ખુલ્લું મેદાન હોય ત્યારે ખુલ્લા મેદાનની અંદર સૌથી ઝડપી પ્રાણી છે એ બને છે કે એનું જે પ્રાણી શિકારી છે એના કરતાં પણ વધારે ઝડપથી છે એ અંતર કાપી શકે છે ઇટ કેન રન એટલે તે દોડી શકે છે 80 mph એમપીએચ એટલે માઇલ પર હવર બરોબર કે 80 માઇલનું અંતર એક કલાકની અંદર કાપી શકે છે વેન નેસેસરી કે જ્યારે જરૂર પડી હોય ત્યારે કે જ્યારે કોઈ પ્રાણીઓ એનો શિકાર કરવા માટે એની પાછળ દોડ્યા હોય ત્યારે તે એક કલાકની અંદર 80 mph એટલે કે 80 માઇલ પ્રતિ કલાકનું અંતર છે એ કાપી શકે છે ચિત્તા ઇઝ સેડ ટુ બી અ થ્રીટ ફોર ધ બ્લેક બક ચિત્તા એટલે કે ચિત્તો છે ઇઝ સેડ ટુ બી કહેવામાં આવે છે થ્રીટ એટલે જોખમી ફોર ધ બ્લેક બક કાળિયાર માટે ચિત્તા છે કે જોખમી છે કેમ તો કે એનો શિકાર છે કરી શકે અને એને ખાઈ જાય અધર વાઇલ્ડ એનિમલ સચ એઝ વોલ્સ ચિત્તા સિવાય બીજા કયા પ્રાણીઓ છે એ કાળિયારનો શિકાર કરે પોતાના ભોજન માટે ઓકે વોલ્સ એટલે કે વરવો એન્ડ ધ વાઇલ્ડ ડોગ્સ જંગલી કૂતરાઓ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક્સ પ્રે કરો એટલે શિકાર કરો અપોન ધ બ્લેક બક્સ એટલે કે કાળિયાર ઉપર છે હુમલો કરે છે શિકાર કરે છે એનો હવે આ પેરેગ્રાફના ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર આ બ્લેક બક છે શેના માટે પ્રખ્યાત છે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન એટલે કે ચક્રાકાર શિંગડા માટે એ પ્રખ્યાત છે આપણે પેરેગ્રાફની અંદર વાત કરી બીજો ક્વેશ્ચન વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ બ્લેક બક્સ હોર્ન ડિસ્ટિંક્ટિવ એટલે આકર્ષિત કે શિંગડાઓની અંદર આ કાળિયારના શિંગડાઓની અંદર એવું આકર્ષિત વસ્તુઓ શું છે ધ બ્લેક બક્સ હોર્ન આર રિંગ્ડ વિથ 4-1-4 સ્પાઇરલ ટર્ન્સ એની અંદર આવા ચાર રાઉન્ડ હોય છે શિંગડાઓ છે એ ચક્રાકાર હોય છે ત્રીજી વાત ડિસ્ક્રાઇબ ધ મેલ બ્લક મેલ બ્લેક બક એટલે કે નર કાળિયારને છે તમે વર્ણવો ધ મેલ બ્લેક બક હેઝ અ બ્લેક અપર બોડી એટલે કે પીઠનો ભાગ કાળો હોય છે એન્ડ ધ બેલી એન્ડ આઈઝ અને કે પેટ અને આંખોનો ભાગ છે આર વ્હાઈટ કેવો હોય છે સફેદ હોય છે નેક્સ્ટ જોઈએ ડિસ્ક્રાઇબ ધ ફિમેલ બ્લેક બક માદા કાળિયારને તમે વર્ણવો ધ ફિમેલ બ્લેક બક ઇઝ લાઇટ બ્રાઉન ઇન કલર કેવું હોય છે ઝાંખા ભૂરા કલરની હોય છે એન્ડ યુઝ્યુઅલી હોર્નલેસ અને કેવું હોય છે સામાન્ય રીતે શિંગડા વગરની હોય છે બ્લેક બક યુઝ્યુઅલી રોમ ખાલી જગ્યા એનિમલ ઓન ધ ઓપન પ્લેન હવે આપણે આ વર્ણવવાનું છે કે બ્લેક બક સામાન્ય રીતે છે એ ટોળામાં હોય છે કેવી રીતે તો કે બ્લેક બક યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન ઇન હર્ડ ઓફ 15 ટુ 20 એનિમલ્સ વિથ વન મેલ લીડર કે ખુલ્લા મેદાનોની અંદર આ કાળિયારનું ટોળું છે 15 થી 20 હોય છે અને એની અંદર એક મેલ લીડર એટલે કે એક નર નેતા હોય છે એના નેતૃત્વની અંદર આ ટોળું છે 15 થી 20નું ટોળું છે ત્યાં જંગલોની અંદર ખુલ્લા મેદાનોની અંદર ફરતું હોય છે વાય ઇઝ ધ બ્લેક બક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ ઓપન પ્લેસ શા માટે
કાળિયારને છે ખુલ્લા મેદાનની અંદર સૌથી ઝડપી પ્રાણી ગણવામાં આવે છે. ધ બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ, સૌથી ઝડપી પ્રાણી છે ઓન ધ ઓપન પ્લેન, ખુલ્લા મેદાનોમાં, બીકોઝ કારણ કે ઇટ કેન આઉટરન, એટલે દોડી શકે છે. મોસ્ટ પ્રેડેટર, પ્રેડેટર એટલે મતલબ થાય એનો પ્રાણી શિકાર, એની પાસે એનો શિકાર જે કરે એવા પ્રાણીઓ. ઓવર લોંગ ડિસ્ટન્સ એન્ડ ઇટ્સ મેક્સિમમ સ્પીડ કેન 80 mph, માઇલ પર અવર, 80 માઇલ પ્રતિ કલાકની ઝડપે એ દોડી શકે છે, એટલા માટે એને સૌથી ઝડપી પ્રાણી ગણવામાં આવે છે. વિચ એનિમલ ઇઝ ધ થ્રીટ ટુ ધ બ્લેક બક, કયું પ્રાણી છે એ બ્લેક બક એટલે કાળિયાર માટે છે એ ઘાતક ગણવામાં આવે છે? ચિત્તા, બરોબર. હમણાં વાત કરી કે ચિત્તા ઇઝ ધ થ્રીટ ટુ ધ બ્લેક બક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ વાઇલ્ડ એનિમલ પ્રે અપોન ધ બ્લેક બક, કયું જંગલી પ્રાણી છે એ બ્લેક બક કાળિયારનો શિકાર કરે છે? ધ વાઇલ્ડ એનિમલ લાઇક વોલ્સ, વરુ એન્ડ ધ વાઇલ્ડ ડોગ્સ એટલે કે જંગલી કૂતરાઓ પ્રે અપોન ધ બ્લેક બક્સ, કે કાળિયાર ઉપર હુમલો કરે છે, એનો શિકાર કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, ધ બ્લેક બક ઇઝ ધ હર્બીવર. હર્બીવર એટલે શું થાય? ઘાસાહારી, બરોબર, તૃણાહારી, કે જે ઘાસ એના ઘાસને છે એ ખોરાક તરીકે લેતા હોય, શુદ્ધ શાકાહારી કહી શકાય. ઇટ્સ લીવ્સ ઓન ગ્રાસ, કે તે કોના ઉપર આ જીવન જીવે છે? ગ્રાસ એટલે ઘાસ, પ્લાન્ટ, છોડવાઓ, ફ્લાવર્સ, ફૂલો એન્ડ ફ્રૂટ્સ અને ફળો, આના ઉપર એનું જીવન છે, જીવતા હોય છે. ધ મેક્સિમમ લાઈફ સ્પાન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 યર, મહત્તમ, બરોબર, મહત્તમ એને જીવવાની ક્ષમતાઓ કેટલી હોય છે? 16 વર્ષની. 16 વર્ષ સુધી એ વધારેમાં વધારે જીવી શકે એવું રેકોર્ડ થયેલું છે. ધ બ્લેક બક ઇઝ ધ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ, ફ્લેશ એટલે એનું માંસ, એન્ડ ઇટ્સ સ્કીન અને તેની ચામડી. હન્ટેડ એટલે શિકાર કરવામાં આવે છે. ધ બ્લેક બક ઇઝ હન્ટેડ એટલે એનો શિકાર કરવામાં આવે છે, ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કીન, તેના માંસ અને તેની ચામડી માટે. અલધો ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ એટલે પ્રતિબંધ કરવો, પ્રતિબંધિત કરેલું છે, ધ હન્ટિંગ ઓફ ધીસ એન્ડેન્જર્ડ એનિમલ. એન્ડેન્જર્ડ એટલે લુપ્ત થતા પ્રાણીઓ. કયા લુપ્ત થતા પ્રાણીની વાત કરે છે અહીંયા? કાળિયારની વાત કરે છે. કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એનો જે નિયમ છે, કાયદો છે, એની અંદર આ પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મૂકેલો છે. ધેર આર સ્ટીલ ઓકેશનલ ઇન્સિડન્ટ ઓફ પેચિંગ, કે હજુ પણ આ પેચિંગનો મતલબ થાય ગેરકાયદેસર રીતે, અને ઓકેશનલ એટલે પ્રસંગોપાત, કે પ્રસંગોપાત આ પ્રાણીઓનો છે એ શિકાર કરવામાં આવે છે, ગેરકાયદેસર શિકાર કરવામાં આવે છે. ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બક ઇઝ ટેકન અવે બાય હ્યુમન બિંગ્સ. ધ નેચરલ હેબિટેટ એટલે કુદરતી એનું આવાસ છે, હેબિટેટ એટલે એનું રહેવાનું સ્થળ, કે જેનો કુદરતી આવાસ છે ઓફ બ્લેક બક કાળિયાનું, ઇઝ ટેકન અવે, દૂર લઈ જવામાં આવ્યું છે, બાય ધ હ્યુમન બિંગ, મનુષ્યો દ્વારા. શા માટે? ફોર ડોમેસ્ટિકેટ કેટલ્સ એટલે કે જે પાલતુ પ્રાણીઓ હોય તેના માટે, ઓર બિલ્ડિંગ હાઉસ અને નવા નવા ઘરો બનાવવા માટે. આ મેદાનો જે ખુલ્લા મેદાનો હતા એ બધાને નાશ કરવામાં આવ્યો, એટલે એનું જે કુદરતી રહેઠાણ હતું એ હવે નષ્ટ કરવામાં આવ્યું. કોના દ્વારા? મનુષ્યો દ્વારા. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ, ઘણા બધા જંગલી પ્રાણીઓની જેમ, ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ. ઇઝ ઇન પ્રિન્સિપલ એટલે સૈદ્ધાંતિક, પ્રોટેક્ટેડ એટલે રક્ષણ. ઇન ઇન્ડિયા, ભારતની અંદર એ સૈદ્ધાંતિક રક્ષણ આપવામાં આવ્યું છે, બાય ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. 1972ના વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન, પ્રોટેક્શન એટલે રક્ષણનો કાયદો ઓફ 1972, એટલે કે 1972માં જે વન્યજીવન રક્ષણનો કાયદો હતો એના દ્વારા એને સૈદ્ધાંતિક રીતે રક્ષણ પણ આપવામાં આવેલું છે, કે હવે પછી એની ઉપર તમે શિકાર કરી શકો નહીં. ક્વેશ્ચન જોઈએ, વાય ઇઝ ધ બ્લેક બક કોલ્ડ અ હર્બીવર, શા માટે આને શુદ્ધ શાકાહારી ગણવામાં આવે છે? ધ બ્લેક બક ઇઝ કોલ્ડ અ હર્બીવર બીકોઝ ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ, ફ્લાવર એન્ડ ફ્રૂટ, કે કાળિયારને છે
शाकाहारी गणवामां शा माटे लीव्स ऑन ग्रास, कारण के ते घास उपर, छोड़वाओ उपर, फूलो उपर अने फळो उपर छेनुं जीवननो आधार राखे छे। हाउ लॉन्ग डज द ब्लेक बक लीव, हाउ लॉन्ग केटलो लांबो समय छे ए ब्लेक बक एटले काळियार छे जीवी शके छे। द ब्लेक बक लीव फॉर अबाउट 16 ईयर, केटला वर्ष सुधी, लगभग 16 वर्ष सुधी ए जीवी शके छे। विच एक्ट प्रोटेक्ट द ब्लेक बक, कयो एक्ट, कयो कायदो प्रोटेक्ट एटले रक्षण आपे छे द ब्लेक बक એટલે કે કાળિયારને, કયો કાયદો કાળિયારને રક્ષણ આપે છે? ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972 પ્રોટેક્ટ ધ બ્લેક બક। આપણે પેરેગ્રાફની અંદર વાત કરી કે વાઇલ્ડ લાઇફ વન્ય જીવન રક્ષણનો કાયદો 1972માં જે કરવામાં આવ્યો તેના દ્વારા એને રક્ષણ આપવામાં આવે છે। વાય ઇઝ ધ બ્લેક બક હન્ટેડ, હન્ટેડ એટલે શિકાર કરવામાં આવ્યો, વાય એટલે શા માટે, શા માટે કાળિયારનો શિકાર કરે છે? The black buck is hunted for its flesh and skin. તેના માંસ માટે અને તેની ચામડી માટે તેનો શિકાર કરવામાં આવે છે। The Indian law strictly prohibit, શું એને strictly એટલે ખૂબ મજબૂતાઈથી, કડકાઈ રીતે, prohibit એટલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભારતમાં શેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? The hunting the black box, hunting એટલે શિકાર કરવાની, શેને શિકાર કરવાની? The black buck એટલે કે કાળિયારનો શિકાર કરવા ઉપર ખૂબ મજબૂત કાર્યવાહી, પ્રતિબંધ છે એ મૂકવામાં આવેલો છે। For what have we taken away the natural habit of the black buck? For what have we એટલે આપણે, આપણે એટલે કોની વાત કરે, મનુષ્યની। For what we have taken away ધ નેચરલ હેબિટેટ એટલે કે કુદરતી આવાસ જે છે કાળિયારનું, એ આપણે કઈ રીતે એને છીનવી લીધું છે? વી હેવ ટેકન અવે ધ નેચરલ હેબિટેટ, કુદરતી આવાસ છે એનું આપણે છીનવી લીધું છે, ઓફ ધ બ્લેક બક કાળિયારનું। ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ, આપણા જે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓ માટે, કેટલ એટલે આપણે જે પાલતુ પ્રાણીઓ હોય તે, અને બિલ્ડિંગ હાઉસીસ અને નવા નવા ઘરો બનાવવા માટે આપણે આ બધા વસ્તુઓ છે એનું જે પ્લેન છે એના મેદાનો છે એ આપણે છીનવી લીધા છે। તો બ્લેક બક સપ્લિમેન્ટરી રીડરનું આ ચેપ્ટર નંબર 1 ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર એ આપણે જોયું, અને આ તમારે બોર્ડની એક્ઝામ જે છે એની અંદર ક્વેશ્ચન આન્સર છે, પૂછાતા હોય છે આવી રીતે પેરેગ્રાફ આપેલો હોય અને એ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછેલા હોય, તો એ ક્વેશ્ચન પૂછેલા હોય એના આપણે આન્સર આવી રીતે આપવાના હોય છે। તો આવી રીતે તમે જાણી શકો।